હા સ્વામી, આપ અમારે ત્યાં પધાર્યા એ બદલ હું આપનો ખૂબ આભારી છું, અને અમારો ઘર પાવન કર્યો અને જે કાનની ટ્રીટમેન્ટ લીધી અને અમને જે સેવાનો મોકો આપ્યો એ અમારા માટે ખરેખર અહોભાગ્ય છે. આપના બે આશીર્વાદના શબ્દ ફરમાવો તો જેનાથી અમે સંસારમાંથી આ સારું કામ કરીએ છીએ તો બધાને લાભ થાય. સરસ, તમારો આ કાર્ય જોઈ અમે તો ઘણા બધા રાજી છે, સાથે પરમાત્માનો તમારી ઉપર અઢળક રાજીપો છે. સાથે સાધુ પુરુષોને તો જો કે એમને તમામ જીવાત્મા પ્રત્યે દયા હોય, પણ જે સાધુ પુરુષોનો યા તો પરમાત્માનો જે સંકલ્પ હોય એના હૃદયમાં જે પ્રેરણા થતી હોય, આજે આટલી બધી મોટી પ્રેરણા તમારા હૃદયમાં થાય છે કે આપણે સાધુ પુરુષો પાસેથી એક પૈસો ન લેવો, કારણ કે આ વાત કોઈ સામાન્ય નથી. આવા મોટા સંકલ્પ પરમાત્મા યા તો કોઈ મોટા પુરુષો કરી શકતા હોય છે. તો તમારા હૃદયમાં આવડો મોટો સંકલ્પ થયો એ તમારી ઉપર ભગવાનની અને એવા મોટા સાધુ પુરુષોની અઢળક કૃપા થયો, અને ભગવાનની દયાથી અને સંતોની કૃપાથી તમે જે આ કાર્ય કરો છો એ બહુ સારું કરો છો. એ બદલ અમારો તમારા પર લાખ લાખ આભાર છે. સાથે આપને અત્યારે કાનમાં દુખતું તો નથી ને સાહેબ? ના, અત્યારે કોઈ દુખતું નથી. બીજા નંબરમાં જ્યારે અહીંયા આવ્યા અમે, એટલે અમે અહીંયા અમારું ઘર માનીને આવ્યા છીએ. ત્યાંથી આવ્યા હતા ત્યારે અમને એમ થતું ત્યાં કેમ થશે, આપણી વ્યવસ્થા થશે કે નહીં થાય, પણ અહીંયા આવ્યા એટલે અમને અમારું ઘર મણાનું અને એ સાથે ઘણો બધો અમને આનંદ. ખૂબ આભાર સાહેબ. અત્યારે કેવું છે લાગે સાંભળવામાં? પેલા કરતા અત્યારે ઘણો બધો સારું છે. ખૂબ ખૂબ આભાર સાહેબ. આપને કેવું લાગે છે સ્વામી શ્રી? સરસ લાગે છે. તમારા બી શબ્દ તો કહો એવા કહી કે જિંદગી સુધરી જાય. બસ ભગવાનને મેં પ્રાર્થના કરી, જે તમે કાર્ય કરો છો તે ભગવાનની અને મોટા સત્પુરુષના આશીર્વાદ જોશો એ બહુ સારું કહેવાય છે. અને જે કાર્ય કરો તેમાં અમે સહભાગી બની જ્યારે કાર્ય કોઈ એવું કાર્ય કરો ત્યારે અને અમારો ઘર પાવન થઈ ગયો. આજે તો ધન્ય ધન્ય થઈ ગયો. પ્રાર્થના સાધુ અમારે ત્યાં પધાર્યા અને ટ્રીટમેન્ટ લીધી ને આશીર્વાદ આપી રહ્યા, સારા થાય તો કેવો આનંદ આવતો હશે. અમારો ઉમળકો કેવો હશે તમે વિચાર કરી શકો છો. ભગવાનને મેં પ્રાર્થના કરી કે જ્યારે જ્યારે કાર્ય સારું થાય છે તેમાં ભગવાન તમને સદબુદ્ધિ અને પ્રેરણા કરે, કે જેથી કરીને અનેક જીવાત્માઓ સારા નશા બધાને પ્રેરણાદાયક કાર્ય સફળ બને. અત્યારે કેવું લાગે સાંભળવામાં સાહેબ? ખરેખર સારું છે ને? ખૂબ ખૂબ આશીર્વાદ સાહેબ. આપના જે આશીર્વાદ અમને મળ્યા છે અમારે અમે માગે છે કે ભગવાન જ પધાર્યા છે. શું છે સ્વામી કહો? નાના પુરુષ લાગે છે મોટા, તમારા સૌમ્યતા બહુ છે ચહેરા ઉપર. તો એ બધું જોઈને ઘણો આનંદ થયો. અને અમારે અનુજ પાર્ષદભાઈ બંધુ રસિક ભગત હોય રસિન ભગતને તમારે આશીર્વચન આપ્યા, એ જોઈને આનંદ થાય છે. જો કે હું એમનો દાસ છું એમ આપશો. આપ મહાન છો સચમુચ, સંતો, એકદમ સંતો જેવી અભિવ્યક્તિ છે. કેવું લાગે છે કાનમાં આપને? બહુ સારું, બહુ સરસ છે. ખૂબ ખૂબ આભાર સ્વામી. એવા આશીર્વાદ આપો કે અમારે ત્યાં કોઈ નિરાશ થઈ ના જાય, બધા સાજા થઈ જાય. એક જ વારમાં એક જ સિટિંગમાં કાનની બહેરાજ મટાડવાનો જે અમે સંકલ્પ કર્યો છે ને એ એકદમ ખરેખર સિદ્ધ થઈ જાય. કોઈ બી માણસ અમારે ત્યાંથી દેશ વિદેશોમાંથી આવે છે, સંતો અભી આવે, સાધુ આવે, સામાન્ય વ્યક્તિ આવે. અમારો નિયમ છે એક જ વારમાં કલાકમાં કાન ખોલી દેવું, સાંભળતા કરી દેવું. આપણે ગુરુદેવને મારી ખૂબ ખૂબ વંદના કરજો. હું રોજ એમને લક્ષી ટીવી ઉપર વ્યાખ્યાન સાંભળું છું અને ધ્યાનથી સાંભળું છું. શું છે સાહેબ, સારું છે ને? થેન્ક યુ સાહેબજી. આપની દવા છે ને કફ શરદીની આપી છે, લાંબી દવા છે, લેજો. હું આપ બધા સંત પુરુષોને ખાસ પ્રાર્થના છે કે આપ જ્યાં સુધી સ્વસ્થ નહીં થઈ જાઓ ત્યાં સુધી અમારો પીછો ના છોડશો. હો દવા તો દવા જ હોય છે, ટ્રીટમેન્ટ પૂરી કરવી. હો સારું થઈ જાય છે ને તો તમારો પીછો તો હા. હવે તમે આશીર્વાદ પૂરા આપજો જોરદાર.
એટલા બધા સજ્જન માણસો મળવા બહુ મુશ્કેલ હોય છે. માણસો તો નથી, પણ આ સજ્જન માણસો, સારા માણસો મળવા, એમાંય પાછા સાધુ પુરુષો માટે આવા સારા માણસો મળવા એ બહુ કઠણ હોય છે. આજે એ જગ્યાએ તમે એવું પાત્ર છો હોય છે.